હેલો, શું કરે છે બેચું? ઓકે, તો એમને ખીચડી મૂકી દીધી એમને. થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. સીઝનની પહેલી કેરી આવી ગઈ છે. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. ને અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30. ચા નાસ્તો આપણો પતી ગયો છે, બીજું બધું કામ બાકી છે. કેમ કે લેટ ઉઠ્યા એટલે આપણે ખબર જ છે લેટ તો થવાનું જ છે. તો આજે ફૂલ ડે શું કરીએ છીએ તમારી સાથે શેર કરીશું વ્લોગ એન્ડ સુધી જોજો. અને આજે તો એટલું બધું મતલબ મોજ મોજ ને મોજ કરાવી દેવાની છે વ્લોગમાં. બિકોઝ બોરિંગ બોરિંગ વ્લોગ હોય, જે વ્લોગ મને જોવાની મજા ના આવે તો તમને બધાને તો ક્યાંથી મજા આવે. તો બહુ મસ્તી મજાકવાળો આજે વ્લોગ બનાવવાનો છે. અત્યારે તો નીકળી જવાના છે, 3 કંપનીએ જવાનું છે એટલે 3 જગ્યાએ. અને હું કરીશ આખો દિવસ કામ, બપોરે આરામ. અને અત્યારે અમારા ઘરમાં આવ્યું છે કોણ? હાય રિયુ બેબી, સબકો બોલ દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને હું તમને નિશુ બતાવું. નિશુ તો અત્યારે નહીં ધોઈને રેડી થઈ ગયો છે. મેં આજે નવડાવી દીધો પહેલાં વહેલાં. હું જે બી ફ્રેશ થઈને તરત જ મેં નિશુ નવડાવી દીધો છે. તો બતાવું તમને. હાય નિશુ, નિશુ હાય. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તેરા હો ગયા ના? નહીં હોય તો મતલબ બચ્ચા રેડી હો ગયા. શું બેઠતું? શું બેઠતું? નિશુ ખાય છે ક્રેક જેક બિસ્કિટ. અને તમે જોઈ લો કેવી હાલત છે હોલની. બધું અત્યારે એવું જ છે, વેર વિખેર જ પડ્યું છે અંદર પણ એવું જ છે. તો આપણે ફટાફટ કરીશું કામ, કેમ કે જો હજુ ચાના વાસણ પણ બાકી છે, બાર પોતા ધોવાના પણ બાકી છે, કપડાં સુકાઈ ગયા છે. તો ફટાફટ કામ પતાવી લઈએ. અને હવે થોડી વારમાં વ્લોગ મમ્મી કન્ટિન્યુ કરશે, પછી હું કરીશ. હેલો, શું કરે છે બેચું? હાય બાવલુ, હાય. શું કરે છે મધીકો? એ હા જો જો શીખવાડે છે, ભૈલું શીખવાડે જો એમ કરતું. હા ચલાવો, હજી એને નથી આવડતું બેટા. એ નહીં આવડે, નહીં આવડે બચ્ચું, નહીં આવડે. હા રવા દે. હા ડીશો જો જો કેવા બાજે છે બે. જો જો પેલો ગન લેવા જાય છે તો એને એના બોલ ચીસો પાડે છે એની જોડે. જો કેવો બાજે છે નિશિવ, કેમ બાજો છો બેટા? હે ભયો કહેવાય. આજે શું બનાવ્યું છે બેટા જમવામાં? રીંગણ બટેકા સમાર લીધા છે, ખીચડી મૂકી છે, અને નિકેશ માટે ગોળનો સરવાળો. ઓકે, તો એમને ખીચડી મૂકી દીધી એમ ને? દાળ મૂકી દીધી, ચોખા ધોઈ નાખ્યા છે. ઓકે, અને નિકેશ માટે ગોળનો સરબત. ઓકે, નાવા ગયા છે, નહીં નીકળશે એટલે એમના સરબત રેડી જ હશે. અચ્છા, બતાવી પછી અંદરનો રૂમ ક્લીન કરું. અચ્છા ઓકે. સો અત્યારે નિકેશ નહીં નીકળી ગયા છે અને પહેરાઈ રહ્યા છે અહીંયા લેન્સ. આમ જો તો જો તમને શીખવાડો કરી દે પહેરવાનું. જો અહીંયા નિકેશ રિયલાઇઝ નથી આ લેન્સ વાળી આઈસ છે. એમાં એક્ચ્યુઅલીમાં એવું છે કે નિકેશ કેટલા વર્ષથી પહેરો? 7-8-9 વર્ષથી પહેરું છું હું. એના છે ને સૌથી પહેલાં લેન્સને આ રીતે લઈ લેવાના, પછી એની અંદર બે ડ્રોપ પાણીના નાખી દેવાના. મને તો આ રીતે ભાવતા જ નહીં, હું તો ડાયરેક્ટ. એટલે જે કચરો હોય ને આંખમાં એટલા પાણી થઈ નીકળી જાય એમ ઇઝીલી. નિકેશ છે મિરરમાં જોયા વગર બી પહેરી લે. યસ, આમ જો ના રોસો રોતો નથી, આ પાણી નીકળે એક્સ્ટ્રા જે. આમ જો તો સવાર સારમાં રોવાનું યાર. સો તમે જોઈ લો, 11 વાગી ગયા છે, ખીચડી થાય છે. અને અહીંયા નિકેશનો ગોળનો સરબત રેડી થઈ ગયો છે, ગાળવાનો બાકી છે. કિચન તો મારું તમે અત્યારે જોવો ને તો તમને જોવું બી ના ગમે. નહીં નિકેશ,
ઓકે સુપર આવું તો કાલે ન હતું કેમ ક્યાંથી હોય અમાર ભાઈ બન છે હે ને નિશોઆ એ નિશોઆ ઉપર આય હાય નિશુ ક્રિકેટ રમે છે નિશુ જો જો એ નિશુ લે 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 લો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને હું ઉઠી ગઈ છું સૂઈ ગઈ હતી તો આજે થયું એવું કે નિશુ છે ને 1 વાગ્યાનો સૂઈ ગયો હતો બટ કેવું 1:45-1:30 સુધી 1-1.5 કલાક માંડશું ભાઈ પણ આજે સૂઈ રહ્યો ખાસું બધું અને પછી પાછો ઉઠ્યો હતો એટલે અમે બંને પાછા સૂઈ ગયા તો આ તો એવું લાગ્યું હા 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 એટલી જોરદાર ઊંઘ આવી ને રાત જેવી તો અત્યારે હું છે ને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી જ મારે સાંજે જમવાનું નથી બનાવવાનું આજે ખાલી ફ્રેન્ચ ફ્રાઈસ જ ખાવાની છે 1 મિનિટ હું તેલ નાખી કેમ કે અત્યારે નિકેશનો ફોન આવ્યો છે કે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ તો મેં કીધું કંઈ વાંધો નહીં તો અત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું એટલે 6 તો વાગી જ ગયા છે એટલે પછી રાત્રે તો જમવાની મજા આવે નહીં અમારા ઘરમાં 7 વાગે જમવાનું થઈ જાય છે કે 7:30 સુધી અમે જમી લઈએ તો આજે ફ્રેન્ચ ફ્રાઈસ જ ખાવાનું છે અને સાંજે પછી ફ્રૂટ કેવું કંઈક સમારી દઉં એટલે ચાલશે તો અત્યારે મમ્મી અને નિશુ બંને ગયા છે ફ્લેટનો મેન્ટેનન્સ આપવા કેમ કે આજે 15 તારીખ તો નહીં થઈ કઈ તારીખ થઈ આજે 13 તારીખ થઈ મને એવું લાગ્યું કે આજે 15 તારીખ થઈ વિચારો 13 થઈ કે 14 થઈ ખબર નહીં જે પણ થઈ હું હમણાં જોઈ લઉં છું તો મેન્ટેનન્સ આપવા માટે ગયા છે કેમકે પછી દિવસ જતા રહે ને એટલે પછી પેનલ્ટી ચડે એટલા માટે તો ફટાફટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી દઈએ નિકેશ આવશે આજે એમને બહુ લેટ થઈ ગયું છે તો ખબર નહીં વ્લોગ લીધો નહીં લીધો આપણને બહુ આઈડિયા નથી સવારે તો લીધો હતો બટ હમણાં સાંજે આજે અમારે શૂટ કરવાનું છે આજે ફાઇનલ જ છે ગમે એમ કરીને કરવાનું જ છે તો જોજો કેવું શૂટ કરીએ છીએ આજે કઈ નવી રીલ બનાવું છું મને પોતાને બી આઈડિયા નથી હમણાં હું બધું જોઈશ અને પછી વિચારીશ કે કઈ રીલ બનાવું સો અત્યારે ખુશી થઈ ગઈ છે મસ્ત મજાની રેડી અને મને છે ને આઉટફિટ પહેલેથી બહુ જ ગમતું હતું પહેલે વખત મેં આમાં શૂટ કરેલું છે યસ મેં એવું કીધું હતું કે ભાઈ આઉટફિટ મને બહુ જ ગમ્યું બતાવી દૂરથી દૂર ચલે જાઓ ઓર દૂર ચલે જાઓ દૂર નહીં યસ બહુ મસ્ત એ તો રીલમાં તો જોઈ જ લેશે ચલો તો શૂટ ચાલુ કરીશું ધીરે ધીરે આને લગે ધીસ ઇઝ ફોર યુ તો કઈ નહીં ફટાફટ તો મારતે એટલે નજર ના લાગે ઇતર પડે તો મારીને મારી નજર લાગી જશે નો 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 હમણાં કેવું થયું ખબર તમને બધાને એક વાત કહું બિલાડીએ રસ્તો ક્રોસ કર્યો ને આમ કરીને આમ તો નિકેશ મને ગાડીમાંથી ઉતારી દીધી મારા અહીંયા સામે સાઈડ જવાનું હતું એમણે ત્યાંથી યુટર્ન મારી દીધો અને મને ગાડીમાંથી ઉતારમાં કે જાતો ત્યાં કામ પહોંચે કેવા માણસ છે વિચારો કરે મારી ચાલો હા તો તું રેડી થા હું તો રેડી જ છું હું રેડી છું કેમેરો ચાલુ કરો ઓકે ચાલુ જ છે કેમેરો પણ બેકી બેકી બાત તો મે તેરી ધીરે ધીરે હું ખુશી માટે છે ના ટ્રાયપોડ લાવ્યો છું યસ છોટા વાળા ચોટી વાળા મોડલ આવેગા અને પેલો જોવા જો મેડક બન ગયા ક્યાં હા અને સચિત પોપટ વાળો છે બતાવો સચિત શું કરી નાખ્યું છે બોલો બોલ વાગ્યું છે કેચ કરતી વખતે નખ મોટો હતો એટલે વધારે ઇફેક્ટ થાય યે દેખો યે ક્યા હે ટેંગે ટેંગે ક્યા ટેંગે ટેંગે તું ડાન્સ કર તો ઉસકા ડાન્સ ટેંગે 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 અરા નિશુ જો કરતો 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 એક જ હોય ડાન્સ ડીંગ 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 રાજા
તો અત્યારે રિયુ છે ને હોળીના કપડાં પહેરીને આવ્યો છે, હે ને? આપણે અત્યારે રિયુને રમાડવાની છે હોળી, હે ને? હોળી રમાડી દઉં ને અત્યારે, કલર કરી દઉં. શું થયું બેટા, શું થયું? ઓ ઓ, તો અત્યારે નિશુને છે ને મૂડ જ નહીં, કેમ કે બહુ ઊંઘ કરી છે ને અત્યારે, મૂડ નહીં આવતો. અને મસ્ત શૂટ કર્યું છે હમણાં. અત્યારે તો કેમેરામાં બેટરી નથી, હમણાં ચાર્જ થઈ જાય પછી ફોનમાં લઈશ ને પછી હું કરીશ એડિટ. તો જોઈએ છે કે આટો માટો મારવા જઈશું તો બ્લોગ શૂટ કરીશું. બાકી અત્યારે તો ફ્રૂટ સુધારવા બેસવું છે, મળા ફ્રૂટ ખાઈ લઈશું અમે લોકો. સો નિશુ હેપી હેપી થઈ ગયો ભાઈ મેંગો જોઈને, પણ એને ખાવી નહીં, એને રમત કરવી છે. આજે ઘરમાં સીઝનની પહેલી કેરી આવી ગઈ છે. હા, પહેલી કેરી આવી. યસ, પણ જે લેવાની હતી એ તો આવી જ નહીં. કેવી છે મમ્મી? સારી છે. તો બનાવવાનું ક્યાં હતું? આમાં તો ખાલી સમારવાનું હતું. તો એ તો કર્યું ને બેટા, એના લગાઈ આલો ને કેરીમાં એક ચમચી આપો ને એને લગાઈ આપો ને, ભલે બગાડ દે તો પોતું થઈ જશે. લે લઈ લે બેટા, ચાલ લઈ લે. યે, હવે રમશે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30, બહુ લેટ થઈ ગયો છે. પહેલાં કમેન્ટ્સ રીડ કરવાનું વિચાર્યું હતું, બટ હવે રીડ નહીં થાય એના માટે સોરી. અને કાલે બહુ બધી રીલ શૂટ કરવાની છે, બહુ બધી એટલે બહુ બધી. અને આજે એક કામના લીધે મારે લેટ થઈ ગયું છે, બટ પર્સનલ કામ હતું એટલે વ્લોગ નહોતો લીધો. અને આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.